विदेश मंत्री एस जयशंकरे कह्यू परस्पर समन्वय में रहेलू छे भारत अने चीननू हित नहींतर प्रभावित थई शके छे एशियाना विकासनी गति। डॉक्टर एस जयशंकरे अमेरिकाना कोलंबिया विश्वविद्यालय में विद्यार्थीओने कर्युं संबोधन। संयुक्त राष्ट्र महासभाना वार्षिक अधिवेशनमां छवायो रशिया युक्रेन युद्धनो मुद्दो। अमेरिकाना राष्ट्रपतिए रशिया पर कर्या कड़क शाब्दिक हुमला, तो रशियाना राष्ट्रपतिए राष्ट्रने कर्युं संबोधन। सैन्य कार्यवाहीमां आक्रमकता लाववानो आप्यो संदेश। उपराष्ट्रपति जगदीप धनखड़ आजे गुवाहाटीनी मुलाकाते लोकमंथन 2022 कार्यक्रममां मुख्य अतिथि तरीके लेशे भाग। આસામના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। વારાણસી જિલ્લા અદાલતમાં આજે જ્ઞાનવાપી માં શૃંગાર ગૌરી બાબતે થશે સુનાવણી। અદાલતમાં આજથી શરૂ થશે ટ્રાયલ। મુસ્લિમ પક્ષે માંગ્યો હતો 8 અઠવાડિયાનો સમય। વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું। ગૃહમાં સર્વાનુમતે રદ કરાયું ઢોર નિયંત્રણ બિલ, તો વિધાનસભા ગૃહમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના 10 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ। મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું આંદોલન કર્મચારીઓ આંદોલન કોંગ્રેસનો હાથો નહીં બને। રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ। જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો સ્વીકાર થતાં હડતાલ કરાઈ મોકૂફ। આજે વિશ્વ ઉજવી રહ્યું છે વર્લ્ડ કાર ફ્રી ડે। અમદાવાદમાં સીઈઈ દ્વારા કરાયું સાયકલ ડ્રાઈવનું આયોજન। લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ છે ઉજવણીનો હેતુ। ત્રેવીસ વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીતી સિરીઝ। બીજી વનડેમાં હરમનપ્રીત કૌરેની તોફાની સદીના પરિણામે ભારતે ઇંગ્લેન્ડને 88 રને આપી માત।